હવે આગળ વાત કરીએ તો ગાંધીધામ ઓસ્લો ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ બ્રિજનું ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે ખુલ્લો મુકાયો. ઓસ્લો સર્કલ પાસે આયોજિત કાર્યક્રમમાં કન્સ્ટ્રક્શન ઓફ ફ્લાયઓવર બ્રિજ ઓન ગાંધીધામ આદિપુર ટાગોર રોડનું લોકાર્પણ કરતા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 32 કરોડના ખર્ચે આ ફ્લાયઓવરનું નિર્માણ કરીને લોકોને ભેટ આપવામાં આવી છે ત્યારે આ કામગીરી વિકાસની ગતિને આગળ લઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે આ ફ્લાયઓવર બ્રિજ બનાવવાથી આદિપુર ગાંધીધામ શહેરનો તેમજ દીનદયાળ પોર્ટ તરફની ટ્રાફિક સમસ્યા હળવી થશે. આ પ્રસંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગાંધીધામના વિકાસ માટે 125 કરોડની ગ્રાન્ટથી આ બ્રિજ નીચે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અન્ય ભાગનું બ્યુટીફિશિયલ કરવામાં આવશે. તેમણે આ પ્રસંગે ગાંધીધામ શહેરમાં કરોડોના ખર્ચે થતા ડ્રેનેજ લાઇન, નલસે જલ યોજના, દરેક વોર્ડમાં થતા પેવર બ્લોકના વિકાસ કામો અને આગામી સમયમાં 300 કરોડથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની વિકાસ કામગીરી અંગે છણાવટ કરી હતી. આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેવાડાના માનવીના વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે નિર્માણ પામેલા ફ્લાયઓવર બ્રિજના કારણે ટ્રાફિક સમસ્યા હળવી થશે તેમજ સમય અને ઈંધણનો બચાવ થતાં લોકોને ફાયદો થશે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ, તાલુકા પંચાયત પ્રમુખ શાંતિબેન બાબરિયા, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો તેમજ અગ્રણીઓ ધવલભાઈ આચાર્ય, પંકજભાઈ ઠક્કર, બાબુભાઈ ગુજરિયા સહિતના પદ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંજય ગોહિલ, ZSTV, કચ્છ.